વડોદરા શહેરના છેવાડે આવેલા રણોલી ગામમાં આઈપીસીએલ બ્રિજ આવેલો છે પરંતુ ઉદાસીન તંત્રના પાપે આ બ્રિજની હાલત બિસ્માર બની છે મહત્વની વાત તો એ છે કે આ બ્રિજની આસપાસ અનેક સોસાયટીઓ આવેલી છે અને સ્થાનિકો માટે બ્રિજ નીચેના રસ્તેથી પસાર થવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તો બીજી તરફ ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોવાના કારણે આ બ્રિજ પરથી સેંકડો ભારદારી વાહનો પસાર થતા હોવાથી બ્રિજ પરથી પોપડા નીચે પડી રહ્યા છે તો કેટલીક જગ્યાએ બ્રિજના સ્લેબના અમુક ભાગ પણ તૂટી રહ્યા છે જેના કારણે અહીંથી પસાર થતાં લોકોના જીવ જોખમમાં મુકાય છે મહત્વનું છે કે ભૂતકાળમાં રહીશો દ્વારા તંત્રને અનેકો વાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ઉદાસીન તંત્રએ કોઈ પગલાં ન લેતા સ્થાનિકો રોષે ભરાયા છે જેના પગલે સ્થાનિક રહીશો દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી વહેલી તકે આ બ્રિજનું સમારકામ કરવાની માંગ ઉઠી છે ઉપરાંત સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો બ્રિજ પરનો રસ્તો બંધ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી બરોડા શહેરનો ગ્રામ્ય વિસ્તાર કરીને રણોલી ગામ આવેલું છે આ ગામની અંદર આ બ્રિજ આવેલો છે હવે આ બ્રિજની અંદર વારે વર્ષોથી આ બ્રિજ ગમે ત્યાં ને ગમે ત્યાં તૂટતો રહે છે એક બાજુ તમને કોઈ આને રેલવે લાઇન આવેલી છે ત્યાં બી અમારા છોકરાઓ એ બાજુ પણ જવા દેવાય એવી પોઝિશન નથી જ્યારે ઓવરબ્રિજ નીચે બાજુ આવે તેમ છતાં ત્યાં ઓવરબ્રીજ ઉપર તૂટીને આવે છે બીજો કોઈ રસ્તો નથી દરેક સોસાયટીવાળા પરેશાન થઈ રહ્યા છે અને અત્યાર સુધી કોઈ પણ સરકાર કે કોઈ પણ આગેવાન અહીં આવીને ઊભું રહેવા તૈયાર નથી તો હું તો સરકાર શરીરને મારી એ વિનંતી છે કે કોઈ પણ હાલતે અમને તાત્કાલિક આનો નિરાકરણ આવે એવી અમારી બધાની માંગ છે અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલાયકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ